આજના વિડીયોમાં મિત્રો આપણે આરટી પ્રવેશ આપવામાં આવે છે રાખવામાં આવી છે તો આ વિડીયોમાં અમે તમને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તમારે ફોર્મ કયા જમા કરવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપીશું તો સૌથી પહેલા તમારે ક્લિક કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આરટી ગુજરાત મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ આરટી ગુજરાત આ વેબસાઇટ છે ડોટ ઓઆરજી વેબસાઇટ તમારે જઈને ઓપન કરવાની છે જેવી આ વેબસાઇટ ઓપન કરશો તેમાં તમને બે ઓપ્શન દેખાશે એક તો ગુજરાતી છે અને ઇંગ્લિશ છે તમે કોઈ પણ ભાષા તમને અનુકૂળ ભાષા પસંદ કરી શકો છો ડાબી બાજુ આપેલ ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ડાબી બાજુ આપેલ ઓનલાઈન અરજી અહીંયા તમને ડાબી સાઈડના ભાગમાં ઓનલાઈન અરજીનો એક ઓપ્શન આવે છે જેના ઉપર ક્લિક કરશો એટલા ઓનલાઈન અરજી તમારી ઓપન થઈ જશે નો ફોર્મ માટે નવી અરજી ઉપર ક્લિક કરવાનું છે અહીંયા નવી અરજી ઉપર તમે ક્લિક કરવાનું છે મિત્રો જેવું નવી અરજી ઉપર તમે ક્લિક કરશો એટલે એક આ રીતે ફોર્મ જે આ ફોર્મ બે માં છે ફોર્મ પાર્ટ A અને ફોર્મ પાર્ટ B ફોર્મ પાર્ટ A માં શું વિગતો ભરવાની છે તો મિત્રો ફોર્મ પાર્ટ A માં બાળકની માહિતી જેમાં જેમ કે એનું નામ છે પિતાનું નામ છે પિતાની માહિતી આપવાની છે વાલીની માહિતી આપવાની છે જો

અરજી પત્રક પ્રમાણે જરૂરી વિગત ભરી સેવ અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ અરજીપત્રકનો બીજો ભાગ નીચે પ્રમાણે ખુલશે મિત્રો પાર્ટ એ જે આપણે જોયું પાર્ટ એમાં તમારે જે વિગતો આપવાની છે એ તેમાં ખાસ છે બાળકનું નામ પિતાનું નામ છે બાળકની જન્મ તારીખ છે આધાર આઈડી માંગેલું છે એટલે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે તમે જો આરટીઈ હેઠળ તમારા બાળકનું એડમિશન કરવા માંગો છો તો તમારી પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો હજુ એપ્લિકેશન હાલ જ સ્ટાર્ટ થઈ છે તો અગર જો તમારી પાસે આધાર કાર્ડ નથી બાળકનું તો તાત્કાલિક જઈને તમે કઢાવી શકો છો તમારી પાસે હજુ ટાઈમ છે પાંચ તારીખથી ઓનલાઈન અરજી સ્ટાર્ટ થઈ છે અને હજુ એકાદ મહિનાનો ટાઈમ છે તો તમે એ પ્રોસેસ કરી શકો છો એ જ રીતે માતાની અને પિતાની આધાર કાર્ડની માહિતી આપવાની છે પાન કાર્ડ નંબરની પણ ડિટેલ આપવાની છે અને જો કેસમાં માતા પિતા ન હોય તો એ કેસમાં વાલી હોય તો વાલીની પણ માહિતી આપી શકો છો એ આપણે વાત કરી પાર્ટ એની પાર્ટ બી જ પાર્ટ એ ભર્યા પછી આપણે નેક્સ્ટ કન્ટિન્યુ કરશું એટલે પાર્ટ બી ઓપન થશે પાર્ટ બી માં તમારે બેંકની ખાતાની ડેટ આપવાની છે જેમાં બાળકનું એકાઉન્ટ નંબર જે રીતે મેં તમને વાત કરી કે આધાર કાર્ડ અને એ જ રીતે બાળકનું બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે બાળકનો એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને એની પાસબુક પ્રમાણે એનું નામ બેંકની શાખા એકાઉન્ટમાં જોડાયેલ આધાર આઈડી એની ડિટેલ અહીંયા આપવાની છે પેરેન્ટ્સ બેંક ઇન્ફો એ જ રીતે બાળકના પિતા એટલે કે વાલીનો એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ પાસબુક અને આધાર કાર્ડની સેમ ડિટેલ પિતાની પણ આપવાની છે અહીંયા જરૂરી સૂચનાઓ તમને મોબાઈલ ઉપર એસએમએસ દ્વારા જાણ કરીને મોકલવામાં આવશે એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર મેન્શન કરવો મેન્ડેટરી છે અથવા તમે અને તમે એક તમારો ઓપ્શનલ બીજો મોબાઈલ નંબર પણ આપી શકો છો અને ઇમેલ એડ્રેસ પણ આપી શકો છો પણ એક મોબાઈલ નંબર તમારે આપવો ફરજિયાત છે આપનું એડ્રેસ ક્લિક કરવા વિકલ્પ એકનો ઉપયોગ કરવો એડ્રેસ લોકેટ ના થાય તો સીમા સીમાચિહ્નમાં અલગ અલગ વિકલ્પ એક કરતાં કરવા છતાં એડ્રેસ ક્લિક ન થાય તો વિકલ્પ બેનો ઉપયોગ કરવો ઓપ્શન એક છે જેમાં ઘર નંબર શેરીનું નામ વિસ્તાર એટલે કે તમારી ઇલેક્શન કાર્ડ પ્રમાણે તમારી ડિટેલ છે એ કેપ્ચર કરશે કોમ્પ્યુટર ઓનલાઈન અને એના આધારે પસંદ થશે તમારું એડ્રેસ મેચિંગ થશે અથવા તો બીજો ઓપ્શન છે ડાઉનલોડ ઇન્સ્ટ્રક્શન ફોર યુઝિંગ ટુ એક બીજો છે ઓપ્શન જેના ઉપર તમે ચેક કરી શકો છો પહેલો ઓપ્શનમાં તમે નો એડ્રેસ તમારું મેચ થાય તો સેકન્ડ ઓપ્શન ચૂઝ કરી શકો છો જેમ કે સેકન્ડ ઓપ્શનમાં તમે જોઈ શકો છો અહીંયા તમે મેપ થ્રુ એને સર્ચ કરી શકો છો હવે છે આગળ પ્રવેશની માહિતી પ્રવેશની માહિતી તો મિત્રો પ્રવેશની માહિતી એક પહેલા ધોરણથી જ આ તમે પ્રવેશ મેળવી શકો છો પ્રવેશની માહિતીમાં તમારે એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવું કમ્પલસરી છે એ જ ઓપ્શન રહે છે તમારા માટે માધ્યમનો વિકલ્પ છે તમે તમારા બાળકનું એડમિશન ગુજરાતી માધ્યમમાં કે અંગ્રેજી માધ્યમમાં કરવા માંગો છો એ ડિટેલ આપવાની છે શું આપ બીપીએલ કાર્ડ ધરાવો છો હા કે ના અહીં બાળકના બેંક ખાતાની વિગત આપો જો બાળકનું બેંકમાં ખાતું ન હોય તો માતા પિતાના વાત માતા પિતા અથવા વાલીના બેંક ખાતાની વિગત અથવા બેંક ખાતા સાથે

अपना स्क्रीन पर अपील एप्लीकेशन ने नोटि ले लो एप्लीकेशन नंबर ની મદદ થી આપ અરજી માં સુધારા વધારા કરી શકો મિત્રો પાર્ટ 2 તમારું કમ્પલીટ થશે એ પછી તમે એપ્લિકેશન નંબર તમારો જનરેટ થશે આ એપ્લિકેશન નંબર તમારે સેફ જગ્યાએ લખી રાખો જે આગળ કામ માં આવશે તમારે ત્રીજો ઓપ્શન છે મિત્રો શાળાઓ ની પસંદગી પાર્ટ A અને પાર્ટ B તમે ભર્યા પછી તમે શાળાની પસંદગી કરવા માટેનો ઓપ્શન આવશે નિયર વિલેજ એટલે કે નજીકમાં તમારું જે રહેઠાણ છે અથવા તમારો જે વાર્ડ છે ઇલેક્શન કાર્ડ પ્રમાણે એની નજીકમાં તમે સ્કૂલની સર્ચ કરીને પસંદગી કરી શકો છો છ કિલોમીટર કરતાં વધારે દૂર હશે તો અરજી રદ થઈ શકે છે મિત્રો એટલે તમારે નજીકની શાળાઓ પસંદ કરવી પડશે એટલે મિત્રો કે તમારો રહેઠાણનો જે પુરાવો છે એના આધારે જ તમારા રહેઠાણની છ કિલોમીટરની અંદરની સ્કૂલોમાં જ તમે આ આરટી એક્ટ હેઠળ અરજી કરી શકો છો વધુમાં વધુ તમે ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો વધુ શાળા પસંદ કરવાથી સીટ મળવાની શક્યતા પણ વધી જાય છે તો આ રીતે મિત્રો છે તમે તમે રહેઠાણની અને તમારા છ કિલોમીટરની અંદર નજીકનું જે તમારું વિલેજ છે અને વાર્ડ નંબર નાખશો એટલે ઓટોમેટિક સ્કૂલો લિસ્ટેડ હશે એની વિગતો નીચે આવી જશે એમાંથી તમારે કઈ કઈ સ્કૂલમાં તમારે પસંદગી કરવી છે અહીંયા ક્લિક ટુ એપ્લાય ક્લિક ટુ એપ્લાય કરીને ઓપ્શન છે જેના ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો પછી તમારે સેવ અને કન્ટિન્યુ કરવાનું છે શાળાઓની પસંદગી કર્યા પછી તમને આગળ આ રીતે ઓપ્શન આવશે કે શાળાઓ આપણે પસંદગી ક્રમ પ્રમાણે ગોઠવવાની છે મિત્રો આપ માઉસથી શાળા સિલેક્ટ કરી પોતાની પસંદગી પ્રમાણેના ક્રમમાં ગોઠવી શકો છો અથવા ઉપર એટલે કે તમને જે શાળામાં તમારે સૌથી પહેલા પ્રાયોરિટી આપી છે એડમિશન માટે એ પ્રમાણે તમે ચડતા કે ઉતરતા ક્રમમાં એને ગોઠવી શકો છો આ પછી તમે સેવ અને કન્ટિન્યુ કરીને આગળ જઈ શકો છો આ કમ્પલેટ થયા પછી કન્ટિન્યુ આગળ કરશો એટલે તમારું અરજી પત્રક તમે જે વિગતો ભરેલી છે તે વિગતો તમને ડિસ્પ્લે થશે જે તમે જોઈ અને ચકાસણી કરી શકો છો મિત્રો આમાં તમને પણ વિગત ભરી એકવાર ધ્યાનથી જોઈ લેવા વિનંતી છે કારણ કે આમાં કોઈ પણ ભૂલ હોય તો તમે હજુ ઓપ્શન છે તમારી સાથે અરજી પહેલા તમે એમાં સુધારા વધારા કરી શકો છો તમારી દરેક વિગતો તમારી અરજીની દેખાઈ જશે આપેલ વિગતો ચકાસી લો સુધારા વધારા કરવા તમે એડિટ ક્લિક કરી શકો છો આપના ઘરના સરનામા પ્રમાણે ઘરની નજીકના દસ રિસિવિંગ સેન્ટરની યાદી પણ જોવા મળી જશે મિત્રો આની અંદર તમને તમારું ફોર્મ ક્યાં જમા કરવાનું છે તેની પણ વિગતો આમાં જ મળી જો આપની વિગત બરાબર હોય તો સમર્થન બટન પર ક્લિક કરો સમર્થન એટલે કે કન્ફર્મ તમે યસ કરશો એટલે તમારું અરજીપત્રક ફાઇનલ સબમિટ થઈ જશે અને આ સબક્રક સબમિટ થયા પછી એનું એક પ્રિન્ટઆઉટ લઈને તમારે રિસિવિંગ સેન્ટરમાં જમા કરવાનું રહેશે રિસિવિંગ સેન્ટરની વિગત તમને વેબસાઇટમાં આપેલી જ છે જેમ કે આપ વેબસાઈટ ઉપર જશો આરટીઈ ની વેબસાઈટ ત્યાંમાં રીસીવિંગ સેન્ટર કરીને ડાબી સાઈડ એક ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરશો એટલે તમને આપના સરનામા પ્રમાણે જિલ્લો સિલેક્ટ કરવાથી આપની નજીકના રીસીવિંગ સેન્ટર નું લિસ્ટ જોવા મળશે તો તમે ત્યાં જઈને તમારું ફોર્મ જમા કરાવી શકો છો મિત્રો

જરૂરી દસ્તાવેજ ઉપર ક્લિક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે કયા કયા દસ્તાવેજો રેડી રાખવાના છે રહેઠાણનો પુરાવો છે વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે જન્મનું પ્રમાણપત્ર છે બાળકનું જરૂરી છે ફોટોગ્રાફ તમારા અને વાલીના બાળકના અને વાલીના જરૂરી છે વાલીની આવકનું પ્રમાણપત્ર આ બધા જ ડોક્યુમેન્ટ મિત્રો તમારે જ્યારે રિસિપિંગ સેન્ટર ઉપર તમે ફિઝિકલ ફોર્મ જમા કરાવવા જશો ત્યારે આ ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવા જરૂરી છે તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી કરીને આ આવી માહિતી લોકોને હેલ્પફુલ રહે અને આજ અને તેનો વધુ ને વધુ ફાયદો ઉઠાવી શકે થેન્ક